એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ભારતીય કિસાન સંઘ સમિતિ બનાસકાંઠા જિલ્લા દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવા બાબત થરાદ પ્રાંત કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા થરાદ પ્રાંત કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યારે સંજોગો વરસાદ ખેંચાતા વાવ થરાદ સુઈગામ ભાભરના ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. ઊભા પાક સુકાવા લાગ્યા છે અને પશુઓ માટે ઘાસચારો પણ મળતો નથી. તો તાત્કાલિક બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં સત્વરે પાણી ચાલુ કરવામાં આવી અને અત્યારે જે લાઇટ 10 કલાક આપવામાં આવે છે તેમાં ખેડૂતોને ખેતર છેડા સુધી પાણી પહોંચતું નથી અને ટિપિંગ થઈ જાય જેથી ખેડૂતોને પૂરતા પાવર મળે તે માટે સાહેબશ્રીની વિનંતી છે કે અત્યારે ગુજરાત સરકારે ખેડૂતો માટે બીજા જિલ્લામાં દિવસે લાઇટ ચાલુ રાખવા માટે આદેશ કરેલ છે. તો વાવ થરાદ પણ બોર્ડરને અડીને આવેલ તાલુકો હોવાથી તેમને પણ દિવસે લાઇટ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. અત્યારે ઉપરવાળાના એવો મનામણો થઈ ગયા છે ઈર્ષામણા કે સુરતની પણ અત્યારે પોઝિશનની હાલત નથી, કારણ કે એક બાજુ વરસાદ ખેંચાય છે, એક બાજુ સરકાર કેનાલોમાં પાણી આવતું નથી. ખેડૂતે અત્યારે પહેલાં હોડી પાસે હોપારી કહીને કે હોપારી હોડી પાસે હોપારી થઈ ગઈ છે. ખેડૂત પાસે અત્યારે કાશ નથી, ખેડૂત પાસે કારણ કે માલનો એટલો બધો વ્યવસાય છે, માલને શું ફાળો આપવું, ખેડૂતને કઈ રીતે નફવું. અને સરકારની એટલી બધી આડોડાઈ છે, જો ભાવનગર કે રાજકોટ કે સૌરાષ્ટ્રમાં પાણી મળતું હોય ને વાવ થરાદે અમે શું ગુનો કર્યો છે કે વાવ થરાદને અન્યાય થાય, વાવ થરાદને પાણી ન મળે તો સરકાર સત્વરે લાગે, વાવ થરાદને પાણી આવે. જો આ પાણી 2 દાડામાં ચાલુ કરવામાં નહીં આવે તો પહોંચી જીધા માર્ગે આવવું પડશે અને આવતા ફેરે અમે એને કરી પણ વટાડશું, કંઈ પણ વટાડશું. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા માનનીય નીતિનભાઈ પટેલ સાહેબશ્રી મુખ્યમંત્રી ગુજરાત સરકારને આવેદનપત્ર કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું છે કે અત્યારે વરસાદ ન થવાના કારણે ખેડૂતોને બહુ કફોડી હાલત છે અને અત્યારે પૈસા જેતો પણ ઘાસ મળતો નથી. જો સૌરાષ્ટ્રના ગામડાની અંદર જો કેનાલનું પાણી જો મળતું હોય તો બનાસકાંઠાને કેવી રીતે ન મળે, એટલે અમે કિસાન સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ કે વાવ થરાદ સુઈગામ અને ભાભર અને અયોધ્યા ધોરણે બ્રાન્ચ કેનાલ અંદર પાણી ચાલુ કરો, નહીંતર ખેડૂતોને દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તાઈ રહી છે. અને બીજો મુદ્દો અમારો રહી છે કે અત્યારે જે 10 કલાક જે લાઇટ આપે છે એ લાઇટની ખેડૂતના શેઢે ખેતરે પડે પોતે કેરે અને ટીપ મારવામાં આવે છે, એટલે ખેડૂત વારે ઘડી પરેશાન થઈ રહી છે. અને જેવી રીતે બીજા જિલ્લાઓની અંદર દિવસે લાઇટ આપો એવી રીતે અમારા વાવતરા સુગમ ભાભરો દિવસે લાઇટ આપો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. અને અયોધ્યા ધોરણ જો કેનાલ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોની બહુ કફોડી હાલત થઈ રહી છે, સરકારની ગંભીરતાથી આનું ગંભીરતાથી પાણી ચાલુ કરવું પડશે, નહીં તો ખેડૂતોને બહુ પરેશાની છે. જય જવાન જય કિસાન.